ગુડ મોર્નિંગ, નમસ્કાર અને સુપ્રભાત દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવ ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ સુપ્રભાતમાં. તો દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમની શરૂઆત કરી તે પહેલા આપ સૌને હું જણાવી દેવા માંગીશ કે મારા તરફથી અને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી મારા કાર્યક્રમના જે દરેકે દરેક દર્શક મિત્રો છે તે દરેકને વેરી હેપી ગુડ મોર્નિંગ. ત્યારે દર્શક મિત્રો, સુપ્રભાત કાર્યક્રમની શરૂઆત કરી તે પહેલા આપ સૌને ફરી એક વખત જણાવીશ કે સુપ્રભાત કાર્યક્રમમાં મેં આપની સમક્ષ અવનવી વસ્તુઓ લઈને આવતા મંગળવાર, તિથિ શુક્લ પક્ષ બીજ, રાશિ મેષ, નક્ષત્ર ભરણી. તો દર્શક મિત્રો, આજના પંચાંગ પર નજર કરી આજની જે તારીખ છે 17 એપ્રિલ 2018, તેની સાથે વાર મંગળવાર. મંગળવાર એટલે કે ભગવાન ગણપતિ દાદાનો વાર કહેવાતો હોય છે. મંગળવારના દિવસે ગણપતિ પૂજનનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ત્યારે પંચાંગ પર નજર કરી એટલે કે પાંચે પાંચ અંગોનું જે સમન્વય હતું, તારીખ, વાર, તિથિ, રાશિ અને નક્ષત્ર, તેની પર નજર કરી ત્યારે કાર્યક્રમને આગળ વધારીને વાત કરી આજની તારીખ જે છે 17 એપ્રિલ. તો 17 એપ્રિલ સાથે કયા પ્રકારનો ઇતિહાસ જોડાયેલો છે કે ઇતિહાસ કયા પ્રકારની ઘટના જોડાવી છે, તો આવો તેને જોઈ લઈએ અને યાદ કરી લઈએ. ૧૯૭૪, વિજય રાય, વૈદ્ય, ગુજરાતી સાહિત્યકાર નો અવસાન. ૧૯૭૫, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ભારતમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો અવસાન. તો આજની તારીખ સાથે જે ઇતિહાસ જોડાયેલો હતો તેના પર નજર નાખીએ. 1975ની સાલમાં 17 એપ્રિલના રોજના દિવસે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનું અવસાન થયું હતું. તેના સિવાય ગુજરાતી સાહિત્યકારનું પણ અવસાન 17 એપ્રિલના રોજ થયું હતું. ત્યારે આજના દિવસ સાથે જોડાયેલા ઇતિહાસ પર નજર કરી ત્યારે આવ્યો સમય થઈ ચૂક્યો છે આજના દિવસનો સુવિચાર જોવાનો. તો આવો જોઈ લઈએ કે આજના દિવસનો જે સુવિચાર છે તે આપણને કયા પ્રકારનો સારો વિચાર આપી રહ્યો છે. કેટલાક સંબંધોથી માણસ સારું લાગે છે અને કેટલાક માણસોથી સંબંધ સારો લાગે છે. સમય જ્યારે નાચ નચાવે છે ત્યારે દરેક સંબંધી કોરિયોગ્રાફર બની જાય છે. દર્શક મિત્રો, આજના દિવસનો જે સુવિચાર છે કે કેટલાક સંબંધી સારા હોય છે અને કેટલાક લોકો એવા હોય છે કે તે સંબંધ સારો હોય છે. ઘણા લોકોને કેટલાક સંબંધો બહુ ગમતા હોય છે અને ઘણા એવા લોકો હોય છે કે જેના કારણે આપણને સંબંધ વધારે ગમતો હોય છે. તે સંબંધ આપણને સ્પેશિયલ લાગતો હોય છે, ખાસ લાગતો હોય છે અને તે સંબંધ વધારે ચાલે નિભાવવો પણ આપણને ગમતો હોય છે. તે સંબંધની કંપની પણ આપણને ગમતી હોય છે. ત્યારે ખાસ કરીને જે વાત છે સમયની, કે સમય જ્યારે નાચ નચાવે ત્યારે તે કોરિયોગ્રાફર હોય તેવું લાગે છે. કોરિયોગ્રાફર એટલે કે જે ડાન્સ શીખવાડતા હોય છે તેમને કોરિયોગ્રાફર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારે ખાસ કરીને સમય જ્યારે નાચ નચાવે છે, સમય જ્યારે નાચ નચાવવાનું ચાલુ કરે છે, આપણને તેની આંગળી પર નચાવે છે તેવો શબ્દ પણ આપણે કહી શકીએ, ત્યારે સમય કોરિયોગ્રાફરના રૂપમાં જીવનમાં જોવા મળતો હોય છે. આજના દિવસનો જે સુવિચાર છે ઘણો જ અલગ છે, ઘણો જ યુનિક છે, અદ્ભુત છે અને તેને સાચેમાં ખરેખર ત્યારે તમે ફ્રીના સમયમાં એકદમ તમે જ્યારે એકલા હોય અને ફ્રી હોય તે સમયમાં તમે આ સુવિચાર શાંતિથી વિચારશો તો ચોક્કસથી આ સુવિચારનો જે અર્થ છે તમારા મગજમાં શાંતિથી બેસી જશે. ત્યારે દર્શક મિત્રો, આજના દિવસનો સુવિચાર પર નજર નાખી ત્યારે આવો સમય થઈ ચૂક્યો છે આજના દિવસની હેલ્થ ટિપ્સ જોવાનો. ગ્રીષ્મ ઋતુમાં મધુર રસ, ખાંડ સાથે ઘી, સત્તુ અને ઠંડુ પાણીનું મિશ્રણ ઉત્તમ છે.
તો દર્શક મિત્રો, ગ્રીષ્મ ઋતુ ચાલી રહી છે, ઉનાળો, ભરપૂર ઉનાળો ચાલી રહ્યો છે. ભરપૂર ઉનાળામાં લોકો પણ ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે. ખાસ કરીને બપોરના સમયની જે ગરમી છે તે ખૂબ જ ત્રાહિમામ પોકારી ઉઠાવતી તેવી હોય છે. ત્યારે જે લોકો હોય છે કે જે ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘરની બહાર નથી નીકળતા હોતા, પરંતુ જે નોકરિયાત લોકો છે, જે ધંધાદારી લોકો છે કે જેમને કામ પર જવું અનિવાર્ય હોય છે, તો તેવા લોકો માટે ગરમીથી રાહત મેળવવા માટે ગ્રીષ્મ ઋતુમાં વધુ રસ તેમજ ઘી સાથે ખાંડ, સત્તું અને જે ઠંડા પીણા હોય છે, ઠંડા પીણાનો પણ ઉપયોગ કરવાનો. તેના કારણે તમારી જે ગ્રીષ્મ ઋતુ હોય છે તેમાં ડિહાઇડ્રેશનની સમસ્યા પણ ઓછી થાય છે અને લૂ પણ લાગવાની સમસ્યા ઓછી થઈ જતી હોય છે અને તમારા શરીરમાં ઠંડક પણ ઉત્પન્ન થાય છે અને ગરમીથી રાહત પણ મેળવી શકાશે. ત્યારે આજના દિવસની જે હેલ્થ ટિપ્સ હતી, અત્યારની સિઝન જે પ્રમાણે ચાલી રહી છે, ઉનાળાની સિઝનમાં ખૂબ જ હેલ્પફુલ થાય તેવી હતી. ત્યારે આજના દિવસની હેલ્થ ટિપ્સ પર નજર નાખી, ત્યારે આજની જે તારીખ છે 17 એપ્રિલ, 17 એપ્રિલ સાથે કયા ઇન્ડિયન સેલિબ્રિટીઝનો બર્થડે જોડાયેલો છે, કયા ઇન્ડિયન મહાનુભાવોનો જન્મદિવસ જોડાયેલો છે, તો આવો તેમની બર્થડે જાણી લઈએ અને તેમને વિશ કરી લઈએ. April 17, 1966 વિક્રમ કેનેડી, ભારતીય અભિનેતા. 17 April 1979 સિદ્ધાર્થ સૂર્યનારાયણ, ભારતીય અભિનેતા. 17 April 1979 જન્મદિવસ છે. તેના સિવાય પણ મારા કાર્યક્રમના જે કોલર મિત્રો છે, જે દર્શક મિત્રો છે, જેમનો આજે જન્મદિવસ છે અથવા તો જેમના મિત્ર સગા સંબંધી પરિવારજનોમાં કોઈનો જન્મદિવસ છે, તો તેમને મારા તરફથી ને મારી પૂરી નિર્માણ ન્યૂઝની ટીમ તરફથી વિશ યુ વેરી વેરી હેપી બર્થડે. ત્યારે દર્શક મિત્રો, આજના દિવસનો બર્થડે પર નજર નાખી, ત્યારે હવે કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે કે આજના દિવસનું રાશિફળ જાણવાનો. તો આવો ઝડપથી નજર કરી લઈએ આજના રાશિફળ પર. મેષ રાશિ, નવા સંબંધ બનશે, સત્સંગ થશે, માનસિક શાંતિ જાળવી રાખે. ઘરમાં મહેમાન આવશે, વ્યાપાર વ્યવસાય મધ્યમ રહેશે. વૃષભ રાશિ, યાત્રા થઈ શકે છે, ગુસ્સા અને આવેશ પર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થશે, દાંપત્ય સુખમાં કમી આવશે, નવા સંબંધ બની શકે તેમ છે. મિથુન રાશિ, કુટુંબ વ્યાપાર સંબંધી કાર્યોમાં ભાગ્યવર્ધક યાત્રાઓનો યોગ. સંતાન પક્ષ, મિત્ર વર્ગ, મનોરંજન સંબંધી કાર્યોમાં લાભ પ્રાપ્તિનો યોગ. કર્ક રાશિ, શુભ મંગળ કાર્યનો યોગ, આર્થિક સમસ્યાઓ પર કાર્ય થશે. સંતાન પક્ષ, મનોરંજન સંબંધી કાર્ય થશે, ઉપલબ્ધિ પ્રાપ્તિનો યોગ. સિંહ રાશિ, યાત્રા થઈ શકે છે, ગુસ્સા અને આવેશ પર સંયમ રાખો. સગા સંબંધીઓથી મુલાકાત થશે, દાંપત્ય સુખમાં કમી આવશે, નવા સંબંધ બની શકશે. કન્યા રાશિ, સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે, ગુણ કાર્યમાં સફળતા પ્રાપ્તિનો યોગ. સામાજિક ક્ષેત્રોમાં ધાર્મિક કાર્ય વગેરેનો પણ યોગ છે. તુલા રાશિ, મિત્ર સહયોગ નહીં કરે, વ્યાપાર વ્યવસાય મધ્યમ રહેશે. કુટુંબનું વાતાવરણ નિરાશાજનક રહેવાથી ઉત્સાહ ઘટશે, વધુ ખર્ચ ન કરવો. વૃશ્ચિક રાશિ, સ્નેહજનથી મુલાકાત થશે, કાર્યોમાં ઉન્નતિ થશે, સ્ફૂર્તિ અને જોશ રહેશે. ધાર્મિક બાબતે રુચિ વધશે, કોઈ વ્યક્તિગત સમસ્યા રહી શકે તેમ છે.
ધન રાશિ, નવી કાર્ય યોજનાના યોગ પ્રબળશે, પ્રેમ સંબંધોમાં સફળતા મળશે, કુટુંબમાં શાંતિનું વાતાવરણ છે અને માન સન્માન પ્રાપ્ત થશે. મકર રાશિ, બુદ્ધિના ઉપયોગથી કાર્યમાં વૃદ્ધિ થશે, શત્રુઓની હાનિ થવાની આશંકા, કાયદાકીય બાબતોમાં સફળતા મળશે. કુંભ રાશિ, માનસિક અસ્થિરતા દૂર થશે, જમીન વાહન અને મશીનથી લાભ પ્રાપ્ત. સામાજિક કાર્યોથી માન સન્માન મળશે. મીન રાશિ, શુભ ફળ મળશે, વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે, રાજકીય કાર્યોથી દૂર રહેવું, આકસ્મિક ખર્ચ થઈ મધ્યમ રહેશે. તો દર્શક મિત્રો, આજની બારે બાર રાશિ પર નજર નાખીએ. આજની બારે બાર રાશિમાં કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ પસાર થવાનો છે, કયા પ્રકારના કાર્યોમાં આપણો આજનો દિવસ વ્યતીત થવાનો છે તેના પર નજર નાખી ત્યારે હવે કાર્યક્રમમાં સમય થઈ ચૂક્યો છે કે આપ અમારી સાથે જોડાઓ અને આપના મનની વાત કરો. તો આપણી સાથે કાર્યક્રમમાં કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો, હા નમસ્કાર, ગુડ મોર્નિંગ સુપ્રભાત. જી નમસ્કાર, ગુડ મોર્નિંગ સુપ્રભાત, કાર્યક્રમમાં સ્વાગત છે. આપનું નામ જણાવશો? શાંતિલાલ જી થી બોલું છું, ભુજથી. જી શાંતિલાલ ભાઈ, શું જણાવવા માંગો છો આજ આપ કાર્યક્રમમાં? સાથે આપણા જે દરેક દર્શક મિત્રોનો જેનો જેનો જન્મદિવસ હોય, લગ્ન એનિવર્સરી હોય, એને પણ મારી શુભકામના. અને આપણા જે રેગ્યુલર એન્કર એવા શ્રી અભિનવભાઈ પરીક્ષા આપવા ગયા છે યુનિવર્સિટીની, તો ખરેખર એ ખૂબ સારા માર્કથી પાસ થાય અને જીવનની અંદર ખૂબ ખૂબ પ્રગતિ કરે એવી હું યજ્ઞભાઈને પણ મારા અને મારા પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. ને ઘણી ઘણી એમની પરીક્ષા જે પાસ કરીને ખૂબ ઊંચી ડિગ્રી મેળવે એવી મા ભવિષ્યને મારી પ્રાર્થના. અને આપણા દરેક દર્શક મિત્રોને મારા અને મારા પૂરા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભકામના. અમારા રેગ્યુલર વડીલ એવા બેન જોડાય છે મનીષાબા કરપરા, એમના પરિવારને પણ મારી ખૂબ ખૂબ શુભકામના. જય હિન્દ ભારત માતા. જી શાંતિલાલ ભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપ પણ અમારી સાથે જોડાઈ શકો છો. આપની ટીવી સ્ક્રીન પર જે નંબર ફ્લેશ થઈ રહ્યો છે તે નંબર પર કોલ કરીને આપના મનની વાત આપ અમારા સુધી પહોંચાડી શકો છો. અને આપ કંઈ કહેવા માંગતા હોય, કોઈ સારો વિચાર આપના ધ્યાનમાં હોય, કોઈ હેલ્થ ટિપ્સ આપના મગજમાં હોય કે જે આપ અમારી સમય અમારી સાથે જોડાઈને જણાવવા માંગતા હોય, તેના સિવાય પણ ખાસ કરીને આપના પરિવારમાં મિત્ર સગા સંબંધીઓમાં કોઈની બર્થડે હોય, જન્મદિવસ હોય ને તેમને પણ ખાસ વિશેષ પાઠવવા માંગતા હોય અમારી સાથે જોડાઈ, તો તે પણ આપ જોડાઈ શકો છો. તેના માટે પણ આપ જોડાઈ શકો છો. ત્યારે ખાસ કરીને દર્શક મિત્રો, આજનો વાર મંગળવાર છે. મંગળવાર એટલે કે ગણપતિ દાદાનો વાર છે. આજના દિવસે ભગવાન દુંદાળા દેવનું પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ રહેલું હોય છે, ત્યારે તેના વિશે પણ આપ કંઈ જણાવવા માંગતા હોય તો તે પણ આપ અમારી સાથે જોડાઈને જણાવી શકો છો. તે પહેલાં આપણી સાથે કાર્યક્રમમાં કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો, હા નમસ્કાર સુપ્રભાત, રામભાઈ વડોદરા બોલું છું, વડોદરા થી. જી નમસ્કાર સુપ્રભાત, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. શું જણાવવા માંગો છો આજ આપ? ચોક્કસ આજે બધા જે કોલર મિત્રો છે એને ખાસ કરીને શુભેચ્છા, એના કોઈના પરિવારમાં કોઈનો જન્મદિવસ હોય તો એને શુભકામનાઓ, તમારી સમગ્ર ટીમને ગુડ મોર્નિંગ. અને મેં એક કાવ્ય લખ્યું છે, આજના જમા આજનો જે અત્યારનો જે યુવાન જે ભટકી રહ્યો છે, તો અનશન હડતાલ અને રેલીઓ કાઢી પછી બજારો બંધ કરાવે આ યુવાન ક્યારે હવે રામ રાજ લાવે. એટલે ખાસ કરીને જે સ્ત્રીઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે ત્યારે સમાજની પણ કંઈક ફરજ આવે છે. એના માટે થઈને દરેક સમાજ જાગૃત થાય અને સરકાર કે પોલીસ એની ઉપર આપણે દોષનો ટોપલો ઢોળી અને ક્યાંક ને ક્યાંક સ્કેન્ડલ માર્ક કાઢીને આપણે પણ જે આપણી જવાબદારીઓ હોય એમાંથી છટકી જતા હોય છે. પણ દીકરી દીકરો એક સમાન ઘરમાં રાખી અને આપણે પણ આપણી દીકરીનું જો ધ્યાન રાખશું તો આવા દિવસો આપણે જોવાના નહીં આવે. ખાસ કરીને સમાજમાં જાગૃતતા આવે, સમાજ એક થઈને રહે અને આપણી જે નાની નાની દીકરીઓ છે એનું ભવિષ્ય અત્યારથી જે દરબાઈ જતું હોય છે એને ખરેખર આપણે આપણે પણ થોડીક જાગૃતતા રાખી અને સમાજમાં આપણે પણ અવેરનેસ લાવવાની જરૂર છે.
સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને જે પ્રકારે આપે વાત કહી કે 100% નાની જે બાળકીઓ છે, દેશની જે બાળકીઓ છે કે જે હજી પૂરું સમજ, જેને પૂરી સમજણ પણ નથી પડતી દેશ દુનિયા વિશે, જેને સમાજની પૂરી જાણકારી નથી હોતી, તે બાળકી સાથે આવી દુષ્કર્મ આચરવું તે ખરેખર હેવાનિયતથી પણ ખરાબ વસ્તુ કહી શકાય. દર્શક મિત્રો, વારંવાર આપને કહેતી રહી છું કે સમાજ માટે કંઈ ના કરી શકો તો કોઈ વાંધો નહીં, પણ દીકરી સ્ત્રી માટે એવું કામ કરો કે જે આગળથી આપણને જે ભવિષ્યમાં પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય જેના કારણે. ત્યારે દર્શક મિત્રો, જે ઘટના દેશમાં બનવા પામે છે, ખાસ કરીને વધુ એ ઘટનામાં બળાત્કારની ઘટનામાં વધારો થતો જોવા મળે છે. ગઈકાલે જે પ્રકારે સમાચાર પ્રાપ્ત થયા કે સુરતમાં 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની ઘટના બનવા પામી છે, ત્યારે હવે સરકારે જાગવું જોઈએ અને સરકારને વિનંતી છે કે તે એવા કડક પગલાં લે કે જેના કારણે આવી ઘટના ભવિષ્યમાં કોઈ કરવા પણ વિચારે તો તેને 100 વખત પહેલાં જે કડક કાયદા છે, દેશના જે કાયદા છે તેનું ભાન થાય અને તે યાદ આવે. દર્શક મિત્રો, જે દિવસે દેશના કાયદા જે કાયદા છે તે સક્ષમ બની જશે, તે મજબૂત બની જશે, તો ચોક્કસથી ગુનેગારો પણ ગુનો કરતા પહેલાં 10 વખત વિચાર કરશે. આપણી સાથે કાર્યક્રમમાં કોલર મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો ધ્રુવેન, સુપ્રભાત, નમસ્કાર. ગુડ મોર્નિંગ સુપ્રભાત, નમસ્કાર, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ જણાવશો. મહેશ નિયાત્રા બોલું છું, જામનગર થી. જી જી મહેશભાઈ, શું જણાવવા માંગો છો આજ આપ? આપણા રેગ્યુલર કોલર મિત્ર શ્રી મનસુખભાઈ અને તેમના શાળાનો પુત્ર ચિરંજીવી શિવમનો જન્મદિવસ છે, તો હું તમને શુભેચ્છા પાઠવું છું. અને બીજું, આપણા જે કોઈ કોલર મિત્રના જન્મદિવસ હોય કે એનિવર્સરી હોય કે પછી કઈ પણ શુભ પ્રસંગ હોય તો એ નિમિત્તે હું એમને શુભેચ્છા આપું છું. બીજું, આપણે આજે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની પુણ્યતિથિ છે, તો એ નિમિત્તે પણ આપણે એને વંદન કરીએ. અને 5 સપ્ટેમ્બરે એમનો જન્મદિવસ હતો, એ દિવસે આપણે શિક્ષક દિવસ તરીકે મનાવીશું, તો એ સારી વાત છે. શિક્ષક જ દુનિયાનું ઘડતર કરે છે, એટલે એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ કીધું હતું કે મારો જન્મદિવસ મનાવવો હોય તો આજે શિક્ષક દિવસ તરીકે મનાવો. અને ચાણક્યએ પણ કીધું છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ. બીજું, આવતીકાલે આપણા હેલો જી, તો આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે અમારી સાથે કોલર મિત્ર જોડાયા અને જેમણે જણાવ્યું કે આજે ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની પુણ્યતિથિ છે, તેની સાથે જ શિક્ષણ વિશે જે વાત કરી કે એક સાચો શિક્ષક એ ખરેખર જીવનમાં સંસ્કારોનું સિંચન કરતો હોય છે, તેની સાથે જ જીવનમાં સફળતા કઈ રીતે પ્રાપ્ત કરવી, જીવનમાં સારું શું કહેવાય, ખોટું શું કહેવાય, તમારા જીવન માટે શું સારું છે, તમારા જીવન માટે શું ખરાબ છે, તે દરેક કે દરેક વસ્તુ વિશે આપણને અવગત કરાવતો હોય તો તે છે શિક્ષક. આજના સમયની જો વાત કરીએ તો આજનો જે યુગ છે તેની જો તેના વિશે જો વાત કરવામાં આવે તો મમ્મી અને પપ્પા બંને જ લોકો નોકરિયાત હોય છે અથવા તો બંને જ લોકો ધંધાદારીમાં જતા હોય છે. તો જ્યારે માં અને બાપને સમય નથી મળતો હોતો આજના જ્યારે ફાસ્ટ યુગમાં, ત્યારે એક શિક્ષક જે છે તે બાળકના જીવનમાં સંસ્કારનું સિંચન કરતો હોય છે. અને ખાસ કરીને શિક્ષક જે છે તે બાળકને ભણાવવાની સાથે સાથે સારા વિચારો અને શુદ્ધ વિચારો પણ આપ હવે આ બધું રેપ કાર્ડ નું છે, બળાત્કાર નું છે. હવે એ લોકોને દુબઈ ના કાયદા અનુસાર એને ફાંસી તરત આપી દેવી જોઈએ, એને તરત ફાંસી આપી દેવી જોઈએ, તો આવા બનાવ બધા અટકે. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે પ્રકારે દર્શક મિત્રો, આપણામાં તો અવેરનેસ છે, સરકાર પણ આ મામલે વિચારણા કરી રહી છે અને હાલ પોલીસ પણ કડક થઈને તપાસ કરી રહી છે અને જે કેસ છે તેના ડીપ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે ખાસ કરીને જે આરોપી, જે બળાત્કાર કેસના જે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, તેના માટે સરકાર ચોક્કસથી કોઈક એવો નિર્ણય કરશે કે આગળ ભવિષ્યમાં દેશની દીકરીઓ સાથે, દેશની માતાઓ સાથે, દેશની બહેનો સાથે ક્યારેય પણ આવી ઘટના ન બને તે માટે સરકાર પણ ચોક્કસ વિચારણા કરી રહી છે. આપણી સાથે કાર્યક્રમમાં કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત, કાર્યક્રમમાં સ્વાગત છે, આપનું નામ જણાવશો. જામનગર થી મનસુખભાઈ કિચુવાળા બોલું છું બેન. જી જી મનસુખભાઈ, શું જણાવવા માંગો છો આજ આપ કાર્યક્રમમાં? આજ તો અમારે બહુ ઉમંગનો પ્રસંગ છે. મારા સાળા જે મેરુભાઈ, એમના દીકરા શિવમ, એમનો આજે જન્મદિવસ છે અને બહુ હોશિયાર છે ભણવા ગણવામાં અને ચિત્રકલામાં પણ હોશિયાર છે. ભગવાનની મૂર્તિઓ જોયા વગર ગણપતિ બાપાની, ઉંદર મામાની, શિવજી મહારાજની, રાધે કૃષ્ણની અને રામ લક્ષ્મણ જાનકી માતાની બધાની એટલો ની મૂર્તિ દોરી લે છે, એટલો ચિત્રકલામાં હોશિયાર છે. 8 વર્ષ પૂરા કરી 9મા વર્ષમાં પ્રવેશ કરે છે. જેટલા રેગ્યુલર કોલર મિત્ર સાંભળતા હો એ પ્રોગ્રામ છોકરો જોતો હશે, એ મારાથી દૂર રહીએ છે, અમે અહીંયા રહી છીએ નજીક જામનગરમાં, એ સાંભળશે તો બહુ એને આનંદ આવશે. શિવમ નામ છે એનું. 8 વર્ષ પૂરા કરીને 9મા વર્ષમાં બેસશે. શિવમનો જન્મદિવસ છે. આગળ વધે અને મા બાપનું નામ રોશન કરે. જય માતાજી. જી, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને જે શિવમ છું, જેનો આજે જન્મદિવસ છે, હેપી બર્થડે છે, કે જે આ તેના જીવનના 8 વર્ષ પૂર્ણ કરીને 9મા વર્ષમાં પ્રવેશવા જઈ રહ્યો છે, તે શિવમને મારા તરફથી ને મારી પૂરી ટીમ તરફથી વિશ્વ વારી વારી હેપી બર્થડે. તેના મા બાપના નામ તો ઊંચું કરશે જ, પણ તેની સાથે તેના જીવનમાં જે પણ કંઈ ઈચ્છાઓ છે, તેના મા બાપની જે દરેક ઈચ્છા છે, તે દરેક ઈચ્છા પૂર્ણ કરે તેવી આશા સાથે કાર્યક્રમને આગળ વધારીએ. તો આપણી સાથે કાર્યક્રમમાં કોલ મિત્ર જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર. હેલો હેલો, હા, હું જેતપુર ખમણસભા કરપડા બોલું છું. જય માતાજી. નિર્માણ ન્યૂઝ ની ટીમ ને મારા નમસ્કાર. બધા મારા વાલા કોલર મિત્ર ને નમસ્કાર. યજ્ઞભાઈ ગયા છે પરીક્ષા દેવા, એને ખૂબ ખૂબ અમારા શુભેચ્છા. સારા માર્કે થી પાસ થાય, બહુ સરસ ને સારા વ્યક્તિ છે. અમને જોઈને આનંદ આવે છે, બોલે એમાં આનંદ આવે છે. માણસ કે છે ને કે સારા માણસ સાથે વાત કરવી તો દિવસ સારો જાય જવનાબેન. અને જો સારું માણસ જિંદગીમાં આવે તો જિંદગી સારી જાય. એટલે માણસ ને કહી કે જો જે આપણા પેલા કઈ દોષ છે એ આપણા માંથી કાઢી નાખો, જે ખૂણે ખાચે કસરો હશે એ કાઢી નાખો. અને બધા ને કહી કે જેમ દૂધ સાકર ની જેમ ભળીને દે એમ બધે એકતા થવાની જરૂર છે. 5 આંગળીનો પોચો છે. ભગવાન ને કહી કે બધાને જોડવા ભેગા કર્યા છે આપણને, કોઈને તોડવા નહીં. અને જે આ દીકરી આસિફા છે એને આ એટલો આ શરમજનક વાત છે. આમાં હું તમને કહું, જાગૃત નાગરિક છે, બધા દુનિયા આખી સમજે છે, પણ સરકારને જાગવાની જરૂર છે. આવા નરાધમોને એને ફાંસીના માસડે લટકાવી જોઈએ ને, રાહ ન જવાની હોય. મોદીજી એમાં આપણે આપણી દીકરી દેખાય છે. સરકારને કઈ ગમે એ સત્તા ધારાસભ્યો છે, જે સત્તાવાર સરકારો છે, કોંગ્રેસ છે કે ભાજપ છે, પણ એમાં આપણી દીકરી છે. આપણા ઘરમાં એક દીકરી છે તો આપણે દીકરીના મા બાપ સેવી તો આપણું એટલું લોહી ઉકળે છે. આજ જેના એના મા બાપનું લોહી ઉકળે છે એટલું આપણું લોહી ઉકળે છે. એટલે અને આ તો જી ચોક્કસ મનીષાબેન, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ને જે પ્રકારે આપે વાત કહી કે 100% આપણને દેશની દીકરી છે, દેશની દીકરી એટલે કે દેશના દરેક નાગરિકોની દીકરી સમાન થતી હોય છે. ને જ્યારે આવી ફૂલ જેવી માસૂમ દીકરી પર આવી ઘટના બનવાના સમાચાર પ્રાપ્ત થાય તો તે ખરેખર ખૂબ જ રોષની લાગણી ઉત્પન્ન થઈ જતી હોય છે આપણા મનમાં પણ. ત્યારે ખાસ કરીને આ જે ઘટના છે, આ ઘટના ખૂબ જ શરમજનક કહી શકાય આપણા દેશ માટે, સમગ્ર દેશવાસીઓ માટે. આ ઘટના પર ચોક્કસથી કંઈક કડક લેવામાં આવે તેવી માંગ દેશભરમાં પણ ઉઠી રહી છે. તો દર્શક મિત્રો, અત્યારે હાલ કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે, પરંતુ રજા લેતા પહેલા હું આપ સૌને જણાવી દેવા માંગીશ કે સુપ્રભાત કાર્યક્રમમાં આજે જે કોલર મિત્રો અમારી સાથે જોડાયા તેમને ખૂબ ખૂબ આભાર. પરંતુ ક્યાં કોઈ કોલર મિત્રનો કોલ ન લાગી શકે હોય તો તેમણે હતાશ થવાની કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. આવતીકાલે આ સમય પર ચોક્કસથી આપ ટ્રાય કરજો, આપનો કોલ લાગી જશે ને આપ આપના મનની વાત અમારા સુધી કરી શકશો. તો દર્શક મિત્રો, અત્યારે હાલ સુપ્રભાત કાર્યક્રમમાં બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.